નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પાકા સરવૈયાનું માળખું, એનો ભાગ 15, દાખલા નંબર 15. તમારે એક પેમ્પલેટની જરૂરિયાત રહેશે, જે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે એના ઉપરથી તમને મળી જશે. તો નંબર 15, નિસર્ગ લિમિટેડ નીચે આપેલી બાકીઓ પરથી ગણતરી કરો. એક શેર હોલ્ડરોના ભંડોળ, આ શેર હોલ્ડરોના ભંડોળ 1 અને 2 નંબર. બીજું બિન ચાલુ જવાબદારીઓ, બીજું બિન ચાલુ જવાબદારીઓ 3, 4, 5. પછી ત્રીજું ચાલુ જવાબદારીઓ, ચાલુ જવાબદારી એટલે 6, 7, 8, 9, એટલે આ ત્રણેય વસ્તુ આવી ગઈ ઇક્વિટી અને જવાબદારીની. પછી કાયમી મિલકતો, આ કાયમી મિલકતોમાં બે જ આવશે, 10 અને 11, દ્રશ્ય અને અદ્રશ્ય, અને ચાલુ મિલકતો એટલે 15 થી 20, બાકી રહી માત્ર 12, 13 અને 14, બાકી આખું પાકું સરવૈયામાં આવી ગયું. હવે નંબર ટીક કરીએ. ઇક્વિટી શેર મૂડી 1 નંબર ટીક કરજો, શેર મૂડી રોકાણ 12 નંબર ટીક કરજો. પણ અહીંયા રોકાણોમાં એક હવાલો છે એટલે હવાલો ટીક કરો અને નીચે વધારાની માહિતી વાંચો. તો રોકાણો પૈકી 5000 ના રોકાણો ટૂંકા ગાળાના છે, તો તમે જુઓ ઉપર તમને રોકાણો આપ્યા છે 55000, એમાં 5000 ટૂંકા ગાળાના એટલે એ જાય 15 નંબરમાં, અને બાકીના લાંબા ગાળાના એટલે એ જાય 12 નંબરમાં. આપણે 12 નંબર છે ને, તો 15 નંબરમાં પેલા 5000 ના રોકાણો લખવાના. ડિબેન્ચર વટાવ નંબર 14, જરૂર નથી. 12% ડિબેન્ચર 3 નંબર, લાંબા ગાળાના ઉછી નાના લેણદારો 7 નંબર, વેપારી લેણા સ્ટોક 16 નંબર, માલ સામગ્રી બાંયધરી કમિશન 14 નંબર, અન્ય બિન ચાલુ મિલકત, બાકી આપતા શેર મૂડીમાંથી માઇનસ, એટલે આમાં ટીક કરો, શેર મૂડીમાં ટીક કરો, ઇક્વિટી શેર મૂડીમાંથી બાકી આપતા બાદ થશે. રોકડ સિલ્લક 16 નંબર, સોરી રોકડ સિલ્લક 18 નંબર, રોકડ અને રોકડ સમકક્ષ 18 નંબર. ગોન કંપનીના દેવા આ 8 નંબરમાં આવશે, અન્ય ચાલુ જવાબદારી. શેર પ્રીમિયમ 2 નંબર, અનામત અને વધારો. કરવેરાની જોગવાઈ 9 નંબર, ટૂંકા ગાળાની જોગવાઈ. યંત્રો 10, દ્રશ્ય કાયમી મિલકત. ડિવિડન્ડ સમીકરણ ફંડ, ડિવિડન્ડ સમતુલા ફંડ પણ કહેવાય આને, 2 નંબર, અનામત વધારો, અનામત છે. પેટન્ટ 11, અદ્રશ્ય કાયમી મિલકત. આ બાજુ 12% પ્રેફરન્સ શેર મૂડી 1 નંબર, શેર મૂડીમાં મૂડી અનામત 2 નંબર, અનામત વધારો. દેવાદારો 17, વેપારી લેણા. પાઘડી 11, અદ્રશ્ય કાયમી મિલકત. દેવી ઊંડી 7, વેપારી દેવા. ઔદ્યોગિક વિકાસ બેંકની લોન 3 નંબર, અને ગુજરાત ઇંગ્લિશમાં આઈડીબીઆઈ કહેવાય, ઔદ્યોગિક એટલે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા એટલે આઈડીબીઆઈ 3 નંબર. સામાન્ય અનામત 2 નંબર. ડિબેન્ચર પરત નીતિ પણ એમાં જ, ડિબેન્ચર સિંકિંગ ફંડ પણ કહેવાય. ખર્ચ ચૂકવવાનો બાકી 8 નંબર, અન્ય ચાલુ જવાબદારી. જમીન અને મકાન 10 નંબર, દ્રશ્ય કાયમી મિલકત. લેણે ઊંડી 17 નંબર, વેપારી લેણા. છૂટા ઓજારો 16 નંબર, માલ સામગ્રી. ફર્નિચર 10 નંબર, દ્રશ્ય કાયમી મિલકત. પ્રોવિડન્ટ ફંડ 5 નંબરમાં જાય, જોગવાઈ ચલાવવા ગાળાની. અને ઘસારા ભંડોળ એ 10 નંબરમાંથી માઇનસ, એટલે -10 ટીક કરજો. ઓકે, તો આપણી સામે બધું તૈયાર છે. તો સૌ પ્રથમ 1 નંબર શેર હોલ્ડરોના ભંડોળથી શરૂ કરીએ. તો એમાં તમારે 1 અને 2 નંબર જ્યાં ટીક કર્યા હોય એ બધું તો જોવાનું છે. તો પહેલું છે ઇક્વિટી શેર મૂડી, એમાંથી બાકી હપ્તો બાદ થાય એટલે એ નંબર 1 શેર મૂડીમાં ઇક્વિટી શેર મૂડી એની રકમ છે 2 લાખ, બાકી હપ્તા 5000, માઇનસ બાકી હપ્તા 5000 એટલે 12,95,000. અને સામે શેર મૂડીમાં છે પ્રેફરન્સ શેર મૂડી 1 લાખ, એ પણ અહીંયા લખી દઈએ, પ્રેફરન્સ શેર મૂડી 1 લાખ એટલે 2,95,000 એક નંબરનો સરવાળો થાય એ અહીંયા જાય. તો આ વાત થઈ શેર મૂડીની. હવે
બે નંબર જ્યાં ટિક કર્યા હોય ત્યાં ઉપરથી જો જોતા જાવ તો એક શેર પ્રીમિયમ છે 15,000, ડિવિડન્ડ સમીકરણ ફંડ 20,000, મૂડી અનામત 5,000, સામાન્ય અનામત 45,000, પછી તરત નીચે છે ડિબેન્ચર પરત નીધિ 65,000, બસ 1 2 3 4 ને 5 વીજ છે જોઈએ 5, ઓકે 1,50,000 સરવાળો થાય ને એ જો અહીંયા લખીએ 1,50,000 તો કુલ સરવાળો આવે 2 95 1 50 4 45. આ એક વિગત થઈ ગઈ શેર હોલ્ડરોના ભંડોળ. હવે બે નંબર જોઈએ, બિન ચાલુ જવાબ દે. 3, 4 અને 5 જે ટીક કર્યો હોય એ જોઈએ. તો ફરી વખત પાછું પહેલેથી જોતો જવાનું. 12% ના ડિબેન્ચર 3 નંબરમાં છે એમાં નોંધની જરૂર પડશે, એટલે અહીંયા લખી 12% ના ડિબેન્ચર એની રકમ છે 3 લાખ. ત્યાર પછી 3 નંબર જો શોધીએ તો 3, 4 કે 5 ઔદ્યોગિક વિકાસ બેંક ની લોન છે 1,50,000, એટલે અહીંયા IDBI ની લોન લખાય. ત્યાર પછી 5 નંબર પ્રોવિડન્ટ ફંડ છે 50,000, એટલે અહીંયા 5 નંબર ની સામે 50,000, 4 નંબર માં કઈ છે નહીં, આ બંને નો સરવાળો 4 50, એટલે જવાબ આવશે 5 લાખ. નંબર 2 ચેક કરી લઈએ આપણે, જવાબ 5 લાખ, ઓકે. 3 નંબર 6 7 8 9 ટિક કર્યા હોય એ જોઈએ. તો 7 નંબર લેણદારો છે 85,000, એટલે વેપારી દેવામાં લખીએ લેણદારો 85,000. 8 નંબર ગોન કંપનીના દેવા છે 25,000. 9 નંબર છે 60,000 કરવેરાની જોબ હોય, સીધી લખીએ એક જ વિગત છે સામી સાઈડ જોઈએ. 6 7 8 9. 7 નંબર દેવી ઊંડી 40,000. 5,000 8 નંબર. 1,25,000 વેપારી દીવા 1,25,000 અને 38,000 છ નંબર માટે 25,000, 7 નંબર અને 8 નંબર એટલે 30,000 સરવાળો થાય 2 15, ઓકે. ચલો 3 નંબર પછી 4 નંબર કીધું છે કાયમી મિલકતો, એમાં દ્રશ્ય અને અદ્રશ્ય એટલે 10 અને 11 નંબર જોવાના છે. ઉપરથી જો જોઈએ પહેલા તો એક યંત્રો 10 નંબર માં છે 3,85,000, પછી પેટન્ટ 11 નંબર માં છે 58,000, સામેની સાઈડ પાઘડી 11 નંબર માં આવશે 60,000,
જમીન મકાન 250000 10 નંબર ફર્નિચર 10 નંબર માં 50000 અને ઘસારો આમાંથી બાદ કરવાનો છે 45000 માઈનસ ઘસારા બંધો કાઉન્સમાં લખી દીધું 45000 ઓકે હવે આનો જો સરવાળો જોઈએ તો 10 નંબર નો સરવાળો આવશે નંબર છે 4 640000 આનો 118000 અને અહીંયા લખીએ 640 118 768 સોરી 58 758 અને ફાઇનલી નંબર 5 ચાલુ મિલકતો એમાં 1500 17 18 19 20 છ વિગત ધ્યાનમાં લેવાની છે તો પહેલેથી પાછળ પહેલા રોકાણો છે ને 55000 એમાં છેલ્લે વધારાની માહિતીમાં 5000 ટૂંકા ગાળાના છે એટલે 5000 અહીંયા ચાલુ રોકાણોમાં આવશે ચાલો પછી 16 નંબર સ્ટોક 150000 ત્યાર પછી અઢાર નંબર રોકડ શિલ્લક 42000 સત્તર નંબર દેવાદારો 95000 સત્તર નંબર લેણી મુદી 35000 અને 16 નંબર છોટા ઓજારો 10000 સરવાળો થાય 160000 અને 130000 ઓગણીસ વીસ માં કઈ છે નહીં 5 1 60 1 30 42 અને 337000 પૂરી થેન્ક યુ ફ્રેન્ડ્સ